राम 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 सरपंच पापा आ चेव चाले छे जोन मारे तो ये ना जलसा चाले छे साहब यूं तो हूं कराई दीदू जोन यार तुम्हारे भाभी ने मैं हवारे कीधु के घना दिवस थी पेट चोपड़ू नहीं थयो तो 5 मिनिट में चोखा घी नो शीरो शेकी ने बनायो छे हो अने हमणा पेट चोपड़ू करीने आयो એટલે આ હું તો ગામનો સરપંચ છું ને તો આ રોજ દૂધ પૌવા ખાવા પડી છે અવા હોભળ મુદ્દાની વાત કરીએ આપણે તો પેલો સામંત આહીર ખરો ને ગામનો આ સામંતભાઈ આપણા હા એ એટલે આ જાર જુઓ ને તારી હવે તો સ્વામિનારાયણ 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 કરતો હોય આ બધું આપણી નાતમાં ના ચાલે યાર હવે તમે તો સાંભળ્યું છે મેં જોયું છે જોયું જ્યારે ઘરે થી નીકળે ત્યારે ખભે પાવડો લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો એની ધૂનમાં ચાલ્યો જાય છે હો પાછો ખેતી કરતા કરતા શું કરે છે ખબર છે અમે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ લા ના ચાલે આ બધું ના ચાલે ને આપણી ગાતમાં આવું શોભતું હશે લ્યા પેલો આયો આયો રામ રામ સરપંચ બાપા રામ 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 આ સેનો જમાવડો કર્યો છે પંચાયત જામી છે લ્યા આપડા ગામમાં સામંત આહીર ખરો ને હા હા હારો જાર જો તારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો હોય છે હવે આ બધું આપણી નાતમાં સોપતું હશે તમારી વાત એકદમ સાચી છે આપણી નાતમાં બિલકુલ ના શોભે મને પણ આ વાત કેરની ખટકતી હતી કે કેરનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને કપાળે તિલા તાણીને ફરે છે તો આપણે એક કામ કરીએ રાત વાજે છે ને ગામની ભાગોળે પંચાયત બોલાવી દઈએ અને એનો ધરમ આ તો છોડાઈ દેવો છે છોડાઈ દઈએ હો સરપંચ બાપા આજે તો આ તો તાર હેડો મળીએ રોમ 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 મહારાજ સ્વામિનારાયણ ભગવાન હેડો આરતી કરી દઈએ ત્યાં જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામ પ્રભુ જય સદગુરુ સ્વામી એ હોબરો છો હું ખેતરે જઈને આવું હો એ હા શું કીધું એ હા આવતી વખતે કર્યાણું લેતો આવીશ સ્વામિનારાયણ નું સ્મરણ કરતા આઠે લોક રાતે એ રામ રામ સામંતભાઈ રામ રામ એ જય સ્વામિનારાયણ કે પધાર્યા અરે આજે આપણા નાતીલાએ સાંજે પંચાયત ભેગી કરી છે અને તમને ખાસ આમંત્રણ આપેલું છે ભૂલ્યા વગર આવી જજો સારું હું અચૂક પધારીશ જય સ્વામી રામ રામ અરે આવો આવો સામંતભાઈ અરે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું પેલી વસ્તુ લખાવતો ગયો તો એ તૈયાર છે હા હા તમારું કરિયાણું ક્યારનું તૈયાર છે કલાક પહેલા તોલી દીધું હતું હા લ્યો તમારું હા તો કેટલા થયા આના અરે તમે પૈસાની ચિંતા ના કરો ખાતામાં લખી દીધા છે આવતા મહિને ચૂકવી દેજો સારું ભલે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રામ 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 સરપંચ બાપા આજે ગમે તે થાય આ સામંતભાઈનો નવો ધર્મ છૂટી જ જવો જોઈએ હા હો સરપંચ બાપા સામ દામ દંડ ભેદ કઈ પણ કરીને એનો આજે નવો ધર્મ છોડાવી દેજો હો લ્યા તમે આ સરપંચ બાપુને જો ઓળખતા નહીં આપણી કાળે અમે એક ડાક પર છે ને તો આમ તો એનો ધર્મ છોડી દે છે ખબર છે જો સરપંચ બાપા સામંતભાઈ આયા એ જય સ્વામિનારાયણ સરપંચ બાપા અને આખી પંચાયતે પણ મારા જય સ્વામિનારાયણ આવ આવ સામંત આવ
માને છે ને તારા વિશે એક પ્રશ્ન ચાર નો ખટક્યા જ કરે છે. શું કયો પ્રશ્ન ખટકે છે? જો તું આટલો સુખી છે, તારા ખેતરમાં સૌથી વધારે પાક થાય છે, પાછું તારું ઘર આવડું મોટું છે. પણ આ તો બધી મારા પ્રભુની દયા છે. અલ્યા એમ કહું છું કે આટલો સુખી છે તો નવો ધર્મ ચમ અપનાયો. અરે સામંતભાઈ, તમે આપણી જ્ઞાતમાં આવી રીતે તિલા તાણીને કોઈએ નવો ધર્મ અપનાયો નથી તો તમે શું કામ અપનાયો? જુઓ ભાઈઓ, આ ધર્મ નવો નથી, મેં અપનાવ્યો એટલે આપણા બધા માટે નવો છે. પણ આ ભગવાન તો અનાદિકાળના છે અને હું મારા કપાળમાં તિલક ચાલુ કરું છું, તમારા કોઈના કપાળમાં તાણવા નથી આવતો, તો એમાં તમને શું વાંધો છે? નાથવાળાની સામે બોલે છે, તું નાથનું અપમાન કરે છે. અપમાન? છેલ્લી વાર પૂછું છું, શું આ તારો છેલ્લો નિર્ણય છે? હા સરપંચ બાપુ. હજુ તારી પાસે બે પસંદ છે, એક તો તું આ ધર્મ છોડી દે અથવા અમે તને નાથ બારો કરી દઈએ. જો સરપંચ બાપા, તમને જે યોગ્ય લાગે તે કરો, હું ખોટો નથી કે અમારો ધર્મ ખોટો નથી, હું આ ધર્મ છોડીશ જ નહીં. આજથી તું નાથ બારો છે, ગામવાળા સાંભળી લેજો, આજથી આ નાથ બારો છે. જો આની સાથે કોઈ લેવડ દેવડ કરતું જણાશે તો એને પણ નાથ બારો કરી દેવામાં આવશે. પંચાયત બરખાસ્ત. આમ ગામવાળાએ નક્કી કર્યું અને સામંતભાઈને દ્વેષના કારણે નાત બાર કરી દીધો. હવે સામંતભાઈ ઉપર તો જાણે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો. આપણે જોઈએ. એ જય સ્વામિનારાયણ, થોડું કણિયારું જોઈતું હતું. અરે અહીંથી કઈ નહીં મળે, તમને તો નાતીલાઓએ નાથ બારો કરી દીધો છે. હવે આ દુકાનના પગથિયા ચડવાની કદી હિંમત ના કરતા, જતા રહો અહીંથી. સારું, ભલે ભલે, જેવી ભગવાનની ઈચ્છા. જય સ્વામિનારાયણ. રાખો ભક્તરાજ, રાખો. આવો આવો, પધારો પધારો. જય સ્વામિનારાયણ મારા વાલા પ્રભુ. જય સ્વામિનારાયણ. મજામાં છો ને ભક્ત? હા મહારાજ. કઈ તકલીફ નથી ને? ના મહારાજ. રસ્તામાં તમારે સામંતભાઈ આહિરનું ગામ આવે છે નહીં? હા. તો અમારા સામંતભાઈ મજામાં તો છે ને? મહારાજ, સામંતભાઈની તો શું વાત કરું, સામંતભાઈને તો મોટો આપતકાળ ચાલે છે. નાતીલાઓએ તેમને નાત બારો કરી દીધો છે. ખેતરમાં મૂંગા પ્રાણીઓ માટે સંગ્રહ કરેલી ઘાસની ગંજી સળગાવી દીધી, ખેતરમાં ઊભેલો મોલ ખૂંદી નાખ્યો, ગામના કૂવામાંથી પાણી પણ ભરવા નથી દેતા, એમના ખેતરમાં કોઈ પણ વેપારી કામ કરવા નથી આવતા, એમના ખેતરમાં કોઈ મજૂર નથી આવતો. ગામના કોઈ પણ વેપારી કહે છે, ભાઈ અમારી દુકાનનું પગથિયું નહીં ચડવાનું, આટ આટલી ઉપાધિઓ, આટ આટલા દુઃખ, છતાં સામંતભાઈની ભક્તિમાં, ભજનમાં અને તમારા પ્રત્યેની નિષ્ઠામાં કાંઈ ફેર પડ્યો નથી. આટલા બધા દુઃખ આવ્યા હોવા છતાં, આટલી બધી ઉપાધિઓ આવી હોવા છતાં, જાણે કાંઈ ન બન્યું હોય એમ એ સુખેથી તમારું ભજન કરે છે. ધન્ય છે સામંતભાઈને, ધન્ય છે. ખરેખર ધન્ય છે સામંતને. અમારું એક કામ કરશો ભક્તરાજ? હા મહારાજ. જતા રસ્તામાં સામંતભાઈને સમાચાર આપજો ને કે અમે યાદ કર્યા છે. સારું મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. જય સ્વામિનારાયણ સામંતભાઈ. જય સ્વામિનારાયણ. બોલો, કેમ ચાલે છે? બસ ભગવાનની કૃપાથી આનંદ મંગળ છે. ભગવાનના દર્શને ગયો તો એમણે તમારા માટે સમાચાર મોકલાવ્યા છે કે સામંતભાઈને કહેજો કે મને મળવા આવે. ઓહો, મારા ભગવાનનો સંદેશ છે તો હાલ જ જવા દે. જય સ્વામિનારાયણ. ઓહો મહારાજ, જય સ્વામિનારાયણ. આવો આવો સામંતભાઈ. જય સ્વામિનારાયણ. મજામાં તો છો ને? સુખી છો ને? કઈ તકલીફ તો નથી ને? ના મહારાજ, આપની કૃપાથી સૌ આનંદ મંગળ છે, સુખેથી જીવન વિતાવી રહ્યા છે. વાહ વાહ સામંતભાઈ, વાહ. કેટલી સરળતાથી તમે આ જવાબ આપી દીધો.
અમને ખ્યાલ છે કે તમારી ઉપર મુશ્કેલીઓનો પહાડ તૂટ્યો છે, છતાં પણ તમે ભક્તિમાં ભજનમાંથી લગીરે હલ્યા નહીં, ખરેખર ધન્ય છે તમને। અહીં આવો, આવો અમારી પાસે, લો આ પ્રસાદીનો હાર। સારું મહારાજ, આજ્ઞા આપો। તમારી બધી જ ઉપાધિઓ ને મુશ્કેલીઓ દૂર થઈ જશે। ભગવાનનો આમ રાજીપો મળ્યાથી પેલા દુર્બુદ્ધિવાળા બધા ગામના મુખી સરપંચ એ બધાનું હૃદય પરિવર્તન થયું, અને હવે જોઈએ કે એ લોકોએ શું નિર્ણય કર્યો। સરપંચ બાપા, આપણે સામંતભાઈને ઘણા હેરાન કર્યા છીએ, એક વર્ષ થઈ ગયું, તેમ છતાંય તેમની ભજનમાં સજ્જાય ઘટાડો થયો નથી। હા હો સરપંચ બાપા, આપણે આટલું કર્યું તો પણ એણે એના ધર્મમાંથી નિયમમાંથી લગીરે હલ્યો નહીં, આપણી કંઈક ભૂલ હશે હો। અને હા, આવો ભક્ત આપણા ગામમાં હોય એ આપણા ગામની શોભા કહેવાય। તો હવે હું શું કરું, એને લગતો જે ઠરાવ મૂક્યો હતો એ પાછો ખેંચી લઉં? હા મહારાજ, હા સામાન સરપંચ બાપા, તમે એનો ઠરાવ પાછો ખેંચી લો અને એને નાકમાં પેડી દો। હા તો તું એને લેવા દોડ, જલ્દી લઈ આય જા। હા જય સ્વામિનારાયણ સામંતભાઈ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। અત્યારે ગામની પંચાયત ભેગી થઈ છે અને તમને જલ્દી જ બોલાવ્યા છે, ચાલો ચાલો। એ જય સ્વામિનારાયણ સરપંચ બાપા, અને આખી પંચાયતને પણ મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। આવ સામંત આવ, અમને અમને અમારી ભૂલ હવે સમજાય છે, અમે શક્ય તેટલા તમને હેરાન કર્યા છે, તમને હેરાન કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી, એટલે હવે અમે ખૂબ જ દુઃખી છીએ। અમે નક્કી કર્યું છે કે તમને નાતની અંદર સન્માન ભેદ ભેળવી દઈએ છીએ। લો અહીં આવો અને હાર સ્વીકારો। સામંતભાઈ, અમને પણ માફ કરી દેજો, અમે પણ તમને ઘણા હેરાન કર્યા છે। ના ના, હવે વાંધો નહીં, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, જય જય।